દીગી ના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોટ દ્વારા નિર્માણિત છે. આજના ટ્યુટોરીયલથી શરૂઆત કરીએ. આ વળાંકો વિશે છે. ચાલો પહેલા હું ટૂલ બોક્સમાં કર્વ્સ ટૂલને સક્રિય કરું અને ત્યારબાદ ઇમેજમાં ક્લિક કરું. તમે જોઈ શકો છો કે અહીં કર્વ્સ ટૂલમાં હિસ્ટોગ્રામ છે અને અહીં ગ્રે સ્કેલ સાથે બે બારો છે. ત્યારબાદ અહીં કર્વ્સ ટૂલમાં પસંદગી કરવા માટે કેટલાક બટનો છે, જેમ કે પ્રિવ્યૂ, સેવ, ઓપન વગેરે. પણ હમણાં માટે આપણે કર્વ્સ ટૂલના ગ્રે સ્કેલ બાર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અહીં આ બાર સ્ત્રોત ઇમેજની વિભિન્ન રંગ શ્રેણી દર્શાવે છે અને આ બારમાં આપણી પાસે અમુક પિક્સલો છે જે ખરેખર અંધારમય છે અને અમુક પિક્સલો છે જે ખરેખર ઉજળા છે અને વચ્ચે અહીં પિક્સલો અંધારમયથી ઉજળા છે. અહીં આ આડો બાર 256 વિભિન્ન રંગ છટાના સમાવેશથી બનેલો છે. આ બારનું શરૂઆતી પોઈન્ટ 0 છે, જે કે કાળું છે, અને અંતિમ પોઈન્ટ પર તે 255 છે, જે કે સફેદ છે. અને ઉદાહરણ તરીકે અહીંયા 184 એ ગ્રે છે. આ ઇમેજ ઘણા બધા રંગો દર્શાવે છે અને હું તમને અહીં ચેનલ બદલીને વિભિન્ન રંગો દર્શાવી શકું છું. ચાલો રંગ ચેનલમાં રેડ પસંદ કરીએ અને તમે ઇમેજમાં લાલ છટા જોઈ શકો છો. એ જ પ્રમાણે સંબંધિત છટાઓ મેળવવા માટે તમે તેને ગ્રીન અને બ્લુમાં બદલી શકો છો. અને આ ઇમેજમાં તે વધુ આશ્ચર્યજનક નથી, કારણ કે ગ્રીન ચેનલ એ પ્રબળ ચેનલ છે જે પોતાનામાં ઘણી બધી વેલ્યુઓ ધરાવે છે. હવે રીસેટ ચેનલ પર ક્લિક કરો. દરેક ટોન પર આવેલ હિસ્ટોગ્રામનો વળાંક એ પિક્સલની ગણતરી છે જે તેજસ્વીતા ધરાવે છે. અને આપણી પાસે અહીં એક વિસ્તાર છે જ્યાં લગભગ સમાન સંખ્યામાં પિક્સલો આ ટર્મિનલ સાથે અને બાર પરના આ ટર્મિનલ સાથે છે. હિસ્ટોગ્રામ દર્શાવે છે કે અહીં ઉચ્ચતમ રંગ શ્રેણી છે. જ્યારે કર્વ ટૂલ સક્રિય હોય ત્યારે તમે ઇમેજમાં જાઓ અને માઉસ કર્સર નાના ડ્રોપમાં પરિવર્તિત થાય છે. જ્યારે હું અહીં ક્લિક કરું છું, હિસ્ટોગ્રામમાંની લાઇન તે પોઇન્ટર પર જતી રહે છે. તમે ઇમેજમાં ક્લિક કરી શકો છો અને કઈ ટોન ઇમેજમાં ક્યાં છે તે જણાવવા માટે અહીં ત્યાં ખસી શકો છો. હવે આપણે અહીં આડા બારને આવરી લીધું છે અને આ અહીં આઉટપુટ છે અને સાથે અહીં 256 વિભિન્ન વેલ્યુઓ છે અને તે ઇમેજ નિર્માણ કરે છે. આડું બાર ડેટા ધરાવે છે જે વળાંકમાં મૂકવામાં આવે છે અને ઊભું બાર ડેટા ધરાવે છે જેને બહાર મૂકવાય છે. આ વચ્ચે આવેલ લાઇન જે આલેખન આપે છે તે એક ટ્રાન્સલેશન ફંક્શન છે. જ્યારે હું મધ્યમ ગ્રેથી ટ્રાન્સલેશન વળાંક ઉપર જાઉં છું અને ત્યારબાદ જ્યારે હું ડાબી બાજુ આવેલ ઊભા બાર પર જાઉં છું, હું ફરીથી મધ્યમ ગ્રે પર મુકાઈ જાઉં છું. હું આ વળાંકને મને જેમ જોઈએ તેમ ખેંચી શકું છું અને જ્યારે હું તેને નીચે ખેંચું છું, તમે જુઓ છો કે ઇમેજ ઘટ્ટ થાય છે. અને હવે જ્યારે હું મધ્ય ગ્રેથી વળાંક ઉપર આવું છું અને ત્યારબાદ ડાબી બાજુ જાઉં છું, તો હું ઘટ્ટ ગ્રે પર ઉતરું છું. તમે તે અહીં જોઈ શકો છો કે અહીં ચેનલો બાર એ મૂળ ઇનપુટ છે અને ઊભો બાર તે કર્વ ટૂલ આઉટપુટ છે. મેં આ વળાંકને ઘણા બધા જુદા જુદા રીતે બદલી શકું છું જેને લગભગ કોઈ મર્યાદા નથી. એક મર્યાદા એ છે કે હું વળાંકને પાછળની તરફથી ખેંચી શકતી નથી અને જે સમયે હું આ કરું છું ત્યારે કર્વ ટૂલ પરનો પોઈન્ટ જતો રહે છે. પરંતુ જો મને ઇમેજમાં કોઈ પણ ઉજળા પિક્સલો જોવા ન હોય તો હું તમામ પોઈન્ટો નીચે ખેંચી શકું છું અને પછી ઇમેજ લગભગ કાળી રહે છે. આ પોઈન્ટને માત્ર અહીં ઉપર ખેંચો અને તમે અહીં અમુક તેજસ્વીતા મળે છે. કર્વ્સ ટૂલ સાથે ત્યાં સુધી રમતા રહી શકો છો જ્યાં સુધી તમને એ ઇમેજો મળતી નથી
જે વર્ષો અગાઉ વ્યવહારમાં રહી છે. રીસેટ બટન પર ક્લિક કરીને આપણે વળાંકને રીસ્ટાર્ટ કરી શકીએ છીએ અને મૂળ વળાંક મેળવી શકીએ છીએ. કર્વ્સ ટૂલ અહીં કેટલાક વધુ બટનો છે, જેમ કે લિનિયર મોડ અને લોગેરિધમિક મોડ. લોગેરિધમિક મોડમાં તમને નાની વેલ્યુઓ દબાણ આપવામાં આવે છે. અહીં લિનિયર મોડમાં આ લાઇન અહીં આ લાઇનમાંથી બમણી વેલ્યુઓ ધરાવે છે. લોગેરિધમિક મોડમાં આ લાઇન 1, આ 10, આ 100 અને આ 1000 હોઈ શકે છે. દરેક પગલું તમને 10 ગુણી વધારે વેલ્યુઓ આપે છે અને આનાથી તમે નાના પિક્સલો જોઈ શકો છો, જે કે લિનિયર મોડમાં છુપાયેલ રહે છે. તમે તે જોયું કે આ ખૂણામાં તમે બતાવી નથી શકતા કે અહીં એવા પિક્સલો છે જેની વેલ્યુ 250 કરતા વધારે છે કે નહીં. પણ લોગેરિધમિકમાં તમે જોયું કે આપણી પાસે ઇમેજની સંપૂર્ણ શ્રેણી પર પિક્સલો છે. ત્યારબાદ અહીં એક બટન છે જેને કર્વ ટાઇપ કહેવાય છે. હમણાં સુધી મેં અહીં એવા ટૂલ વાપર્યા હતા જ્યાં કર્વ વળાંક મેળવી આપતા હતા, અને જ્યારે હું કર્વ ટાઇપ બદલું છું તો હું વાસ્તવમાં વળાંકને રંગી શકું છું અને ખરેખર કેટલીક રમૂજી વસ્તુઓ મેળવી શકું છું, જે કે અત્યાર સુધી મેં ક્યારેય પણ વાપરી ન હતી. ત્યારબાદ અહીં સેવ ડાયલોગ અને ઓપન ડાયલોગ બટન છે. જ્યારે તમે વળાંકો બદલવાનું પતાવી દો છો, તમે તેને પછીના ઉપયોગ માટે સંગ્રહિત કરી શકો છો અને તેને જ્યારે પણ જોઈએ ત્યારે બોલાવી શકો છો. હું એક છોકરાને ઓળખું છું જેણે ઘણી બધી લગ્ન સમારંભોમાં ફોટાઓ ખેંચ્યા છે, અને તેની પાસે તેજસ્વી શોર્ટ કર્વ છે, જે કે સફેદ વસ્ત્રને રચના આપવા માટે સફેદમાં બારીકીથી ટ્યુન કરેલ છે. આ ઇમેજમાં હું કેવી રીતે કર્વ ટૂલ વાપરું? હું ઇમેજના ઘટ્ટ ભાગને સેજ વધુ ઘટ્ટ ઈચ્છું છું. હું વચ્ચેના ભાગને એવું જ રાખવા ઈચ્છું છું અને હું ઉજળા ભાગને સેજ વધુ ઉજળું ઈચ્છું છું. અને આમ કરવા માટે મને લાગે છે કે હું એસ કર્વ વાપરીશ. મેં હમણાં નીચે ભાગમાં આવેલ કર્વને સેજ નીચે ખેંચું છું અને તમે જોઈ શકો છો કે ઘટ્ટ ભાગ વધુ ઘટ્ટ છે અને હું ઉજળા ભાગ પર જાઉં છું અને કર્વને ઉપર ધકેલું છું અને ઉજળા ભાગને વધુ ઉજળું બનાવું છું. વધુ પ્રકાશીયતા માટે તમે કર્વને સેજ ઉપર ખેંચી શકો છો. જ્યારે હું ઓકે ક્લિક કરું છું ત્યારે કર્વ્સ ની વેલ્યુઓ સંગ્રહિત થાય છે, અને જેમ હું અહીં આ પ્રક્રિયા ફરી ભજવું છું, તમે જોઈ શકો છો કે હિસ્ટોગ્રામ બદલાઈ ગયું છે. પિક્સલો વિના અહીં વચ્ચે કોઈ પણ વેલ્યુઓ નથી, અને જ્યારે હું લોગેરિધમિક મોડ પર ક્લિક કરું છું ત્યાં પણ તમે અમુક ચોક્કસ પિક્સલો માટે કોઈ પણ વેલ્યુઓ જોઈ શકતા નથી. દરેક વેળાએ જ્યારે તમે કર્વ્સ ટૂલ વાપરો છો, તમે ઇમેજમાં અમુક પિક્સલો ગુમાવો છો. તેથી કર્વ ઓપરેશનને વિરુદ્ધ ક્રિયા કરીને અન્ડુ કરવાનો પ્રયાસ ન કરો, એટલે કે અહીં કર્વને ઉપર અને નીચે તરફ ખેંચીને. ઓકે ક્લિક કરો, અને હવે તમે જોઈ શકો છો કે તે વધારેમાં વધારે ખરાબ થતું જાય છે અને તમને અંતે રંગ પટ્ટાવાળી ઇમેજ મળે છે. તેથી કર્વ્સ ટૂલનો ઉપયોગ ફક્ત એક ફેરફાર કરવા માટે જ કરો અને તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરો, નહીં તો તમને અંતે પિક્સલો ગુમાવેલી ઇમેજ મળે છે અને તમને ઇમેજ તેમાં રંગ પટ્ટીઓ સહિત મળશે. મને લાગે છે કે આ ટ્યુટોરીયલ માટે આટલું જ હતું, અને હું તમને આગળના ટ્યુટોરીયલમાં જોવાની આશા રાખું છું. તો તમને ટિપ્પણી મોકલવી છે તો કૃપા કરી info@meetthegimp.org પર લખો અને મને તમને સાંભળવું ગમશે. તો મારા
બ્લોગ પર ટિપ્પણી કરો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.